બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત. સરહદી પંથકમાં કેનાલોમાં ગાબડા પડવાની ઘટનાઓ રોજિંદા બની ગઈ છે. વાવના દૈયપ માઇનોર કેનાલમાં ત્રીજી વખત એક જ જગ્યાએ મસ મોટું ગાબડું પડ્યું, જેને લઈને જીરાના પાકમાં ફરી વળ્યું છે કેનાલનું પાણી, જેને લઈ ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સરહદી પંથકની કેનાલો એ ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી છે. છાસવારે કેનાલોમાં મસ મોટા ગાબડા પડી રહ્યા છે, જેને લઈને ખેડૂતોને મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હાલો, આ નહેર ફૂટવાથી અને આ ખેતર મેં બાળ્યું છે, મારી જાતે મેં જોયું છે, એટલે પૂરેપૂરો હવાનો મો આવ્યો તો 8 વાગે અત્યારે પૂરેપૂરો ખેતર ભરાલ હતો. બે બાજુ કેનાલની બે બાજુ ખેતર ભરાલ હતું. આ ખેતર મેં 3 સિઝને બિયાતે બિયાતે કરી છે. એડો કે ચાલો કે ઘઉં બચી જાય છે, ચલો ઘોડાલિયું બચી જાય છે, ચલો ખાધા જીરું બચે, એમાં એક બચ્યું નથી. એમે નુકસાન મેં નુકસાન તો કોઈ કમી રહી નથી. બરાબર આટલું કહું છું. માઇનોરમાં 15 ફૂટનું ગાબડું પડતા ખેતરમાં ઉભેલો જીરાના પાકમાં કાપણીના સમયે જ પાણીમાં ગરકાવ થતા ખેડૂતને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો. એક બાજુ સરહદી પંથકમાં જીરુના પાકમાં ચરમી નામનો રોગ આવતા ખેડૂતો જીરાના પાકની હોળી કરી રહ્યા છે, ત્યારે બીજી બાજુ કેનાલમાં ગાબડા પડવાના કારણે ખેડૂતો થઈ રહ્યા છે પરેશાન. તેમાં જીરાનો પાક હતો, 2 લાખનો જીરાનું નુકસાન થયું છે. અને આ જ્યારે ચોમાસામાં 2019માં ફૂટી ત્યારે ઘરને ખર્ચે પાણી જીજીપીતી કરાવી એનો કોઈ ખર્ચો મળ્યો નથી, છતાં પણ નુકસાન વારે ઘડીએ થાય છે. કેનાલ તૂટવાના સમાચાર સાંભળતા જ નર્મદા વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી જતા, પરંતુ ખેડૂતોને વળતર ક્યારે તે પણ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે તંત્ર દ્વારા સર્વે કરી નુકસાનનું યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. રિયા સોલંકી, ZSTV, બનાસકાંઠા.